दिवाळी रे दिवाळी सुसू लावी दिवाळी जगमगता दिवा ओलावी आसो पलवना तोरण लावी नवा नवा कपडा लावी नवी नवी वांगी लावी दिवाळी रे दिवाळी। विद्यार्थी मित्रो तमे गीत सांभळ्युं ने? हाँ, हवे मने कहो जोईए ए गीत मां शानी वात हती? कहो तो। हाँ, दिवाळी नी आपणे दिवाळी नो तहेवार उजवीए छे ने, तेमां शुं करीए छे आपणे? कहो जोईए। हाँ, फटाकड़ा फोड़िए छे, हे ने? तमने फटाकड़ा फोड़वानुं गमे छे ने? हाँ, पछी बीजुं शुं करीए छे? हाँ, घरने शणगारीए छे, बराबर ने? नवी नवी वानगी बनावीए छे अने खाए छे, बराबर ने? अने नवा नवा कपड़ा पहेरीए छे, बराबर ने? हवे बीजुं शुं करीए छे, कहो जोईए। हाँ, आपणे दीवाओथी आपणुं घर शणगारीए छे ને? રાતે દીવા પ્રગટાવીએ તો કેટલું સરસ લાગે ને? દીવાના અજવાળેથી આખું ઘર શોભી ઉઠે ને? હા, તો બાળ મિત્રો આજે આપણે એ દીવાનું ચિત્ર બનાવતા શીખવાનું છે, ચાલો મારી સાથે। વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે આ તમારી કેટન ચિત્રકલા છે ને તમારી પાસે છે ને, એમાંથી આપણે આ બધ ચિત્ર છે ને તે આપણે નોટબુકમાં દોરીશું। ચલો તમને હું બતાવું છું કેવી રીતે દોરવાનું તે જો। અહીંયા લખ્યું છે ને બધ ચિત્ર રંગોળી। હવે શું કરવાનું છે જો, આ તમારી ફૂટપટ્ટી છે ને તો એની મદદથી 1 થી 12 સુધી અંક લેવાના છે અને સીધી લીટી આ રીતે સીધી લીટી દોરવાની છે। જુઓ અહીંયાથી આ રીતે આડી લાઈન દોરી ને એવી જ રીતે આપણે ઊભી લાઈન દોરીશું। 12 કેટલા સેન્ટીમીટર લેવાનું? 12 આ રીતે, એ જ રીતે અહીંયા દોરીશું। આપણે ચોરસ બનાવવાનું છે, આ રીતે ચોરસ થઈ ગયું ને। હવે શું કરવાનું છે જુઓ, આ 1 થી 12 આપણે લીધું ને તો એમાં 6 સુધી લેવાનું છે અને જો પહેલા આવી રીતે ટીક કરી દેવાની અને નીચે પણ જો, પછી ઊભી લાઈન દોરી દેવાની આ રીતે છે ને। હવે આ બાજુ પણ એવી જ રીતે કરવાનું છે, બરાબર? પછી આને એમ જોડી દેવાની। હવે શું કરવાનું, કે આપણને ચોરસ મળી ગયો ને, હવે એની અંદર બીજી એક લીટી દોરવાની છે। જો આ 1 થી 6 આપણે લીધું ને તો 6ના અડધા કેટલા થાય? 3, એટલે આપણે આવી રીતે વચ્ચે લીટી કરવાની છે, એટલે આપણે 3 પોઈન્ટ પર ટીક કરીશું ને પછી લીટી દોરીશું। એવી જ રીતે આ બાજુ પણ કરવાનું છે। બરાબર જો, હવે આ બે ટપકાને આપણે જોડી દઈશું। આ રીતે
જો આ બધી બાજુ ચોરસ અને આપણને આ નાના નાના ચોરસ મળી ગયા ને, હવે એમાંથી આપણે દીવો બનાવવાનો છે. તો શું કરીશું? તો જો આ વચ્ચે લીટી છે ને, જો આ પહેલી આડી લીટી અને બીજી આડી લીટી, ત્યાં આપણે લીટી દોરીશું આ રીતે. પછી આ એની નીચેનું ખાનું છે ને, ત્યાં આપણે આવી રીતે ત્રિકોણ કરીશું, જો આ રીતે. અને આ બાજુ પણ આવી રીતે વચ્ચે લીટી પાડવાની છે. જો આપણને દીવા જેવું મળી ગયું, દીવો બની ગયો ને, હવે ઉપર આ પહેલી લીટી છે ને વચ્ચે, જો આ ઊભી લાઈનમાં આ પહેલી ને બીજી લીટી છે ને, ત્યાં આપણે આવી રીતે અડધું લેવાનું છે. જો આ રીતે આટલી થોડી જગ્યા છોડવાની છે અને આને નીચે જોઈન્ટ કરી દેવાનું છે. એ જ રીતે આપણે અહીંયા પણ કરીશું આ રીતે. જો હવે હું તમને સ્કેચ પેનથી બતાવું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, સ્કેચ પેનથી હું દીવો તમને બતાવું છું. જુઓ, સૌથી પહેલા વચ્ચે લીટી છે ને, ત્યાં આપણે લીટી કરીશું. આ જુઓ, અને આ ત્રિકોણ જેવું બની ગયું છે ને. જુઓ, હવે આને આપણે આ રીતે ત્રિકોણ પાડી દઈશું. જો હવે તમને ખ્યાલ આવે છે ને, દેખાય છે ને હવે દીવા જેવું. હા, અને હવે શું કરવાનું છે? તો હવે જે આમાં લીટી આપણે દોરી છે ને, તેને આપણે સાફ કરી નાખીશું. ફક્ત દીવામાંની જ, હા, બીજી બહાર રહેવા દેવાનું છે. આપણે બેકગ્રાઉન્ડ કરવાનું છે ને, એટલે હવે જો હવે આપણે એમાં રંગ પૂરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં રંગ પૂરીએ. જો પણ પહેલા આપણે બોર્ડર કરીશું. તો સ્કેચ પેનથી આપણે બોર્ડર કરી દઈએ. આ રીતે હવે ફક્ત આમાં લીટી કરવાની નથી, બીજી બધી લીટી આપણે દોરી દઈશું આ રીતે. દીવાની અંદર લીટી કરવાની નથી, બરાબર છે. હવે આપણે આમાં રંગ પૂરીશું. જો રંગ પૂરશે ને એટલે તમને દેખાશે દીવો. ચલો સૌથી પહેલા આપણે આ દીવામાં રંગ પૂરીએ. જો એમાં પહેલા શું કરવાનું? બોર્ડર કરવાનું. જો આ બ્લેક બોર્ડરની બહાર કલર જોવો જોઈએ નહીં. પહેલા આ રીતે બધી બાજુ બોર્ડર કરી દેવાની આ રીતે છે. પછી એની અંદર એક સરખો એક લાઈનમાં કલર કરવાનો આ રીતે. જુઓ,
હવે આપણે આ નીચે રંગ પૂરીશું. તો એમાં પણ પહેલા આપણે આઉટલાઈન કરી દેવાની છે આ રીતે. જોજો મિત્રો, કલર બહાર નહીં જાય, હા ધ્યાનથી કરવાનું હો ને. આ રીતે આપણે પહેલા બોર્ડર કરી દેવાની, પછી અંદર આપણે રંગ પૂરીશું. એક લાઈનમાં કરવાનું જો આ રીતે છે ને. જો આપણો દીવો બની ગયો ને, હવે દેખાય છે ને દીવો. હવે શું કરવાનું છે, જો આ જે ચોરસ બ્લોક છે ને તે બેકગ્રાઉન્ડ પણ આપણે કરી દેવાનું છે. તો એમાં કોઈ બી બે કલર લેવાના. કેટલા કલર લેવાના? બે. જો હું આ ગ્રીન કલર લઉં છું. જો પહેલામાં આપણે એક ડાર્ક કલર લેવાનું અને એક લાઇટ કલર લેવાનું. એમાં પણ આપણે પહેલા આઉટલાઈન કરી દેશું આ રીતે, બરાબર છે. હવે એની અંદર રંગ પૂરવાનો છે. જો આ રીતે જોજો, કલર લીટીની બહાર નહીં જાય, હા એનું ધ્યાન રાખવાનું. આ રીતે કરી દેવાનું. હવે એની બાજુમાં આપણે બીજો કલર લઈશું. જો અહીં હું પીળો કલર લઉં છું. આ રીતે આપણે રંગ પૂરી દેવાના. આખામાં એક લીલો લેવાનો ને એક પીળો રંગ લેવાનો. આ રીતે જુઓ, હવે આપણે આ છેલ્લા ખાનામાં કલર પૂરીશું છે ને. એમાં પણ બોર્ડર કરવાની આપણે, અને આ રીતે રંગ પૂરવાનો. જોઈ ને આપણો દીવો તૈયાર થઈ ગયો ને. જો દીવામાં આપણે લાલ કલર પૂર્યો અને અહીંયા લીલો, એક ખાનામાં પીળો, એવી રીતે આપણું બની ગયું ને. જો તમે પણ આ રીતે બનાવજો વિદ્યાર્થી મિત્રો. જોઈ ને, ચોરસ હતું, તેમાંથી આપણે બધા ખાનાનો ઉપયોગ કરી અને દીવાનું ચિત્ર બનાવ્યું ને. તો તમારે તમારી નોટબુકમાં એવી જ રીતે દીવાનું ચિત્ર દોરવાનું છે મમ્મીની મદદથી. તમે દોરશો ને, હા તો આપણે બીજા ચિત્ર સાથે ફરી મળીશું. આવજો.